नमस्ते विद्यार्थी मित्रों, आर एजुकेशन માં તમારું હાર્દિક સ્વાગત છે। આ વિડિયો માં આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન ની સ્વાધ્યાય પોથીના ચેપ્ટર 9 સંસાધન નું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તેમજ વિદ્યાર્થી મિત્રો, અન્ય સ્વાધ્યાય પોથીના વિડિયો ની પ્લેલિસ્ટ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલી છે। તો હવે જોઈએ પ્રશ્ન નંબર 1 નો આન્સર। નિર્માણને આધારે સંસાધનોના મુખ્ય કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે? તો બે, એટલે આપણો જવાબ રહેશે બી। તમારે બોક્સમાં બી લખવાનો છે। સંસાધનો નીચેના પૈકી કયા પ્રકાર છે? તો જવાબ આવશે સી, એ અને બી બંને કુદરતી સંસાધનો અને માનવ સર્જિત સંસાધનો। નીચેનામાંથી કુદરતી સંસાધનો કયા કયા છે? તો ઓપ્શન ડી આપેલા તમામ। નીચેનામાંથી કયા પ્રકારના સંસાધનો દરેક જગ્યાએ પ્રાપ્ય છે? તો સર્વસુલભ સંસાધન, એટલે કે ઓપ્શન એ। સર્વસુલભ સંસાધન નીચેના પૈકી કોણ ગણાય છે? તો ઓપ્શન એ ઓક્સિજન, કારણ કે તે સર્વત્ર ઉપલબ્ધ છે। જળ અને ગોચર ભૂમિ એ કયા સંસાધનના ઉદાહરણો છે? તો બી સામાન્ય સુલભ સંસાધન। કયા સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય છે? તો ડી વિરલ સંસાધનો। યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ એ કયું સંસાધન છે? ઓપ્શન એ એકલ સંસાધન, એટલે કે દુર્લભ સંસાધન। નવીનીકરણીય સંસાધન નીચેના પૈકી કયા છે? તો સૂર્યપ્રકાશ, પ્રાણી જંગલો તમામ, માટે ઓપ્શન ડી લખવાનો। એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય છે, તો એને આપણે કહીશું બી બિન નવીનીકરણીય સંસાધન। સવાલ નંબર 11, નીચેનામાંથી અક્ષયશીલ સંસાધન કયું છે? તો જવાબ આવશે સી અક્ષયશીલ, એટલે ખૂટે નહીં તેવું, માટે પવન ઉર્જા, પવન ખૂટે નહીં। અશ્મિભૂત બળતણ એ કયું સંસાધન છે? તો ત્યાં લખીશું બી ક્ષયશીલ, એટલે કે ખૂટી જાય તેવું। કુદરતી રીતે મળી આવતા કયા તત્વો પર યોગ્ય પ્રક્રિયા કરી સિમેન્ટ બનાવાય છે? તો ચૂનો અને ચીરોડી બંને, માટે ઓપ્શન સી। નીચેના પૈકી કયા સંસાધનો માનવ સર્જિત છે? તો વિદ્યુત, મકાન, બોગદા તમામ, માટે ઓપ્શન ડી। પૃથ્વીની સપાટી પર કુલ ક્ષેત્રફળના આશરે, ત્યાં આપણે લખીશું બી 29% ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે। પૃથ્વીના ગોળાકારનું નિરીક્ષણ કરતા આપણને પાણી 3/4 ભાગ અને ભૂમિ 1/4 ભાગ, માટે ઓપ્શન સી। વિધાનો જોઈ લઈએ ખરા છે કે ખોટા। સંસાધનોના નિર્માણને આધારે તેના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે, ખરું। પર્યાવરણમાં આવેલા તમામ ઘટકો જે માનવ દ્વારા ઉપયોગમાં લેવામાં યોગ્ય છે તે કુદરતી સંસાધન છે, ખરું। કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એ વપરાશથી પ્રદૂષણ વધે છે, ખોટું, કારણ કે સીએનજી પ્રદૂષણ મુક્ત છે। ખનિજ કોલસો અને પેટ્રોલિયમ પેદાશોના વધુ વપરાશથી પૃથ્વીનું તાપમાન ઘટી રહ્યું છે, ખોટું, કારણ કે વધી રહ્યું છે। વિરલ સંસાધન આપણને મર્યાદિત સ્થાનો પરથી પ્રાપ્ત થાય છે, ખરું। નવીનીકરણીય સંસાધન એકવાર વાપર્યા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય છે, ખોટું। પોતાની જાતે ઉગનારી વનસ્પતિ, તો કુદરતી વનસ્પતિ કહે છે, ખરું। વરસાદને રોકી ચેકડેમ બનાવી, તો એ પણ વિધાન છે, ખરું। ત્યારબાદ જોઈએ સવાલ નંબર 2, બંધ બેસતા જોડકા જોડો, જેમાં કુદરતી સંસાધનમાં આવશે બી જમીન, સર્વસુલભ ડી નાઇટ્રોજન, વિરલમાં એ યુરેનિયમ, બિન નવીનીકરણીય કુદરતી વાયુ, અને માનવ સર્જિતમાં આવશે ઈ બોગદા। સવાલ નંબર 3, ખાલી જગ્યા જોઈ લઈએ। હવા, પાણી, ખનિજ અને ઉર્જા સ્ત્રોત એ તમામ કુદરતી સંસાધન છે, મર્યાદિત સ્થાનેથી મળતા સંસાધનો વિરળ સંસાધન હોય છે, વિદ્યુત, મકાનો, ટેકનોલોજી વગેરે માનવ સર્જિત સંસાધનોના ઉદાહરણો છે। પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતા જણાશે કે લગભગ 3/4 ભાગ અને પાણી અને 1/4 ભાગ પર ભૂમિ છે। વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂમિને ભાગને સામાન્ય રીતે જંગલ કહેવામાં આવે છે। સમગ્ર વિશ્વમાં જ્વલે જ એક બે સ્થળેથી મળી આવતા ખનિજો એકલ સંસાધન કહે છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો તમને પ્રશ્ન 3, ત્યારબાદ પ્રશ્ન 4 અને પ્રશ્ન 5 માં અહીં તમને ટૂંક નોંધ આપેલી છે। હવે આ બધા જ પ્રશ્નોનું આપણે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન જોઈશું। સવાલ 3, તફાવત જોવાનો છે। કુદરતી સંસાધન, તો કુદરતમાંથી મળતા સંસાધનો છે, માનવ સર્જિત, માનવ દ્વારા બનાવવામાં આવતા સંસાધનો છે, પાણી, જમીન, જંગલો, ખનિજો, ખડકો વગેરે કુદરતી સંસાધનો છે, જ્યારે મકાન, સડકો, પુલો, બોગદા, વિદ્યુત તેના, એટલે કે માનવ સર્જિતના ઉદાહરણો છે। સવાલ નંબર 4, જેનો પહેલો છે એક સંસાધન એટલે શું, એક સંસાધનનું ઉદાહરણ આપો, તો જળ, ગોચર, ભૂમિ, ઓક્સિજન, કુદરતી વાયુ, ખનિજ તેલ, વિવિધ ધાતુઓ, કોલસો વગેરે સંસાધન છે, તમારે માત્ર એક જ લખવાનું છે, આપણે ઘણા બધા લખ્યા છે।
पुनः प्राप्य जंगलों प्राणियों पशु पक्षी सूर्य प्रकाश पवन वगैरह पुनः प्राप्य संसाधन छे आपणे फरी फरीने मेळवी शकीए। पुनः अप्राप्य एटले के फरीथी आपणे नजीकना भविष्यमां तेनुं आपणे उत्पादन न करी शकीए। तो खनिज कोळसो खनिज तेल कुदरती वायु परमाणु खनिजो वगैरह पुनः अप्राप्य संसाधन छे। अक्षयशील संसाधन अने क्षयशील संसाधन तो जंगलों प्राणियों पशु पक्षियों सूर्य प्रकाश पवन वगैरह अक्षयशील संसाधन छे एटले के अखूट। ज्यारे खनिज कोळसो खनिज तेल कुदरती वायु परमाणु खनिजो क्षयशील संसाधन छे एटले के खूटी जाय तेवा। मानव सर्जित संसाधनों में विद्युत मकानों सड़क पुलों पगथिया आकारना खेतरों बहुहेतुक योजनाओं बोगदा टेक्नोलॉजी वगैरह मानव सर्जित संसाधनों छे। तेम आगळ आपणे आप्युं छे बी पारिभाषिक शब्दों जेमां पहेलुं छे कुदरती संसाधनों। कुदरतमांथी मळता अने वधारे प्रक्रिया कर्या विना उपयोगमां लई शकाय तेवा तत्वोने कुदरती संसाधन कहे छे। सर्वसुलभ संसाधन जे संसाधन आपणने सर्वत्र उपलब्ध होय तेने सर्वसुलभ संसाधन कहे छे। उदाहरण तरीके वातावरणमां व्याप्त जीवसृष्टि माटे उपयोगी वायु ऑक्सिजन अने नाइट्रोजन। त्रण सामान्य सुलभ संसाधन जे संसाधनों आपणे सरळતાથી ઉપલબ્ધ હોય તેને સામાન્ય સુલભ સંસાધનો કહેવાય। ઉદાહરણ તરીકે જળ ગોચર ભૂમિ। દુર્લભ તો સમગ્ર વિશ્વમાં જ્વલે જ એક કે બે સ્થળેથી મળી આવતા ખનિજોને દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે। ઉદાહરણ તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ। પાંચ માનવ સર્જિત સંસાધન તો કુદરતી તત્વોને માનવી પોતાના જ્ઞાન અને કૌશલ વડે પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવે તેને માનવ સર્જિત સંસાધનો કહેવાય છે। પાંચ કુદરતી વનસ્પતિ જે વનસ્પતિ માનવીની મદદ વિના પોતાની મેળે જ ઉગે છે તેને કુદરતી વનસ્પતિ કહેવાય છે। ત્યારબાદ જોઈએ સવાલ નંબર 5 ટૂંક નોંધ લખો। વિદ્યાર્થી મિત્રો આજે ટૂંક નોંધ છે મેં તમને સંપૂર્ણ આપેલી છે તમારી સ્વાધ્યાન પોથીમાં જેટલા પોઈન્ટ સમય એટલા તમારે લખવાના છે પણ પરીક્ષામાં માં પણ આ ટૂંક નોંધ પૂછાઈ શકે છે એટલે તમારે વાંચવાની પૂરેપૂરી છે। ભૂમિ તમામ સંસાધનોના ઉપયોગિતાની દ્રષ્ટિએ મોખરાના સ્થાને છે। પૃથ્વીની સપાટીના કુલ ક્ષેત્રફળના 29% ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે બરોબર। આમાંથી તમારે જોઈને લખવાનું છે તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો તમારા પાઠ્યપુસ્તકમાંથી જ ટૂંક નોંધ લખેલી છે। ત્યારબાદ જોઈએ ટૂંક નોંધ નંબર 2 જળ એ પણ તમે જોઈ શકો છો વધારે ટૂંક નોંધ છે તો તમે તેમાં સ્વાધ્યાન પોથીમાં તમે એક ફકરો લખી નાખશો તો પણ ચાલશે પણ વાંચવાની છે પૂરેપૂરી। જળ એ જીવન છે એ યુક્તિ સૂચવે છે કે સજીવ સૃષ્ટિનો આધાર જળ છે અર્થાત જળ અગત્યનું કુદરતી સંસાધન છે। પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતા જણાશે કે 3/4 ભાગ પર પાણી અને માત્ર 1/4 ભાગ પર ભૂમિ છે। એ જ રીતે જોઈએ તો જળનો જથ્થો વધારે છે પણ સમુદ્રો અને મહાસાગરોમાં રહેલું પાણી ખારું છે જ્યારે ઉપયોગી એવા મીઠા જળનો જથ્થો તો માત્ર 2.7% જેટલો નજીવો છે। ત્યારબાદ અહીં બીજો ફકરો છે એ પણ તમારે તેમાં જ લખવાનો છે। છેલ્લી ટૂંકમાં જોઈ લઈએ કુદરતી વનસ્પતિ અને વન્યજીવન તો પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેમાં વેલા છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે તેને કુદરતી વનસ્પતિ કહે છે। તે વિવિધ ભૌગોલિક સંજોગોમાં જુદા જુદા આકાર સ્વરૂપ અને ઊંચાઈમાં જોવા મળે છે। વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂભાગને સામાન્ય રીતે જંગલ કહેવામાં આવે છે જેમાં કુદરતી વનસ્પતિનું પ્રમાણ વિશેષ હોય છે। તો વિવિધ પશુ પક્ષીઓ કીટકોનો સમાવેશ વન્ય જીવનમાં થાય છે જેમાંથી આપણને માંસ ચામડા રૂવાટી વાળી ખાલ ઊન વગેરે પ્રાપ્ત થાય છે। મધમાખી જેવા કીટકો આપણને મધ આપે છે અને ફૂલોના પરાગનયનમાં મહત્વની ભૂમિકા ભજવે છે। પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી તેની સંખ્યા નિયંત્રિત રાખે છે। પરિસરમાં દરેક નાના મોટા સજીવની અનન્ય ભૂમિકા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચેપ્ટર 9 સંસાધનો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ। તમને ડિસ્કશન બોક્સમાં અન્ય વિડીયોની પ્લેલિસ્ટ પણ આપેલી છે।